बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी जय श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर आठमो ने तरंग ओगणचालीस एमां छेल्ले कथा लखे छे पीजना भक्तोए भगवान श्रीहरि ने स्तुति करी छे बे हाथ जोड़ीने के हे प्रभु विमुख लोको छे ए तमारा भक्तों ने एटले अमने घनी वखत बंदीखाने नाखे छे अनेक प्रकारनो दुख आपे छे पण प्रहलादजीए जेम सत्संग ना छोड्यो एम प्रभु अमारो सत्संग क्यारे न छूटे आवा तमे अमने आशीर्वाद आपजो। आवी पीजना भक्तो भगवान श्रीहरि ने स्तुति करे छे आगळ ए भक्तो महाराज ने स्तुति जे करे छे पीज गाममां અહીં આગળ આધારાનંદ સ્વામી લખે છે અને મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર આઠમું તરંગ ઓગણચાલીસ તન ધન જાય વતન હિ જાવે સતસંગ સબ સે અધિક રહાવે તન ધન જાય વતન હિ જાવે સતસંગ સબસે અધિક રહાય કુલ કુટુંબ તાકો હોય ત્યાગા કુલ કુટુંબ તાકો હોય ત્યાગા સતસંગ મે રહે સદાય અનુરાગા સતસંગ મે રહે સદાય અનુરાગા तन धन मिले है नहीं पारा कुल कुटुंब मिले है अपारा सतसंग ऐसो न मिले कौवेरा सतसंग ऐसो न मिले कौवेरा जन्म मृत्यु टालन भव फेरा જન્મ મૃત્યુ ટાલન ભવ ફેરા પીજના હરિભક્તો ભગવાનને સ્તુતિ કરતા કહે છે હે પ્રભુ પોતાનું શરીર જાય ધન જાય અને વતન પણ જાય પણ અમારો સત્સંગ સૌથી વિશેષ રહે ભલે કુળ અને કુટુંબનો ત્યાગ થાય પણ અમને સત્સંગમાં સદા અનુરાગ રહેવો જોઈએ કેવું આ પીજના ભક્તો માગે છે કેટલું સુરવીરતાનું અંગ છે એનું આ જે તેથી આવું મગાય નહીં જે તેથી આવું કરવા માટેની ઈચ્છા પણ ના થાય શરીરને છોડવા સુધીનો સત્સંગ રાખવા આ ભક્તો તૈયાર છે ધનને છોડવા સુધીનો સત્સંગ રાખવા આ ભક્તો તૈયાર છે વતન કુળ અને કુટુંબના અનુરાગ પ્રેમને છોડીને સત્સંગનો પ્રેમ રાખવા આ ભક્તો તૈયાર છે
આપણે નથી શરીર છોડવાનું, નથી ધન છોડવાનું. આપણે તો એક તિલક ચાંદલો કરવો હોય તોય શરમ આવે, તિલક ચાંદલામાં શરમ આવે, કંઠી રાખવામાં શરમ આવે. એવા ભગવાનના ભક્તો પણ છે કે જેને તિલક ચાંદલા માટે પોતે ધંધાના પાર્ટનરશીપો છોડી છે. અમેરિકામાં છે એવા, એક તિલક ચાંદલો જો ન કરે તો પાર્ટનર તરીકે રહેવા તૈયાર હોય તો એને પાર્ટનરશીપ છોડી તિલક ચાંદલો ના છોડ્યો. આપણે તો ફક્ત થોડું ઘણું આપણી ઉપહાસ છોડવાનો છે, એ પણ ન છૂટે. આ ભક્તો એમ કહે છે શરીર છૂટી જાય, અને ભગવાનનો સત્સંગ સમજાયો તો એને જ કહેવાય કે બધા કરતાં સત્સંગ પ્રધાન રહે. સત્સંગ એટલે સત્પુરુષનો સંગ, અને સત્પુરુષ ભગવાન અને સત્પુરુષમાં જોડે એવા સંતો ભક્તોનો સંગ, એનું નામ જ સત્સંગ છે. એનાથી અધિક બીજું કાંઈ પણ થાય તો આપણે સત્સંગને સમજ્યા જ નથી. અને ઘણી વખત આપણે બહુ વાતો સાંભળતા હોઈએ, કરતા હોઈએ, છતાં પણ સત્સંગ આપણને બધાય કરતાં પ્રધાન થયેલો હોતો નથી. જ્યારે આપણા સ્વભાવ ઉપર ડંખ વાગે, જ્યારે આપણા સ્વભાવ ઉપર મરોડ આવે, આપણે ધાર્યું હોય એવું સત્સંગમાં ન થાય, ત્યારે આપણો સત્સંગ લૂલો થઈ જાય. ત્યારે આપણને સત્સંગમાં ઓછપ લાગવા લાગે, ત્યારે આપણને સત્સંગમાં જવું ન ગમે, ત્યારે આપણને સંત પાસે કે ભક્ત સાથે જવું ન ગમે, આવું થઈ જાય. અહીં તો શરીર છોડવા સુધીનું માગે છે, અને પૂર્વેના ભક્તો એવું કર્યું છે. નાના બાળક હોય, સોરઠમાં મેડી ગામ મહારાજ વખતે સંતો સત્સંગ કરાવવા ગયેલા, એક પટેલ એનો દીકરો હીરો, હીરા જેવો હતો, બહુ ડાયો છોકરો, સંતોની નજરમાં આવી ગયો. સંતો એને બહુ ગમી ગયા. સંતો પાસે એને કંઠી બાંધી, કંઠી બાંધીને પૂજા લીધી. પછી પૂજા કરવાનો નિયમ લીધો. સંતો તો બીજા ગામડામાં ફરવા જતા રહ્યા. હીરા ભક્તોએ પેલી પૂજા લીધેલી એ લઈને ઘેર આવ્યા. સવારે નાહી ધોઈને પવિત્ર થઈ એ છોકરાને, 15 વર્ષનો છોકરો, તેને સંતોએ જેવું શીખવાડેલું એ પ્રમાણે પૂજા કરવા માટે બેઠો. તેનો બાપ હતો ને જમ જેવો હતો, તે બાપ જાગ્યો અને કીધું, એ હીરા, આ ધતિંગ કોને શીખવાડ્યું તને? ત્યાંથી એને શરૂ કર્યું. હીરિયા, તને આ ધતિંગ કોને શીખવાડ્યું? બંધ કર, બંધ કર, તારું તીખડ મારો છોકરો થઈને પૂજા પાઠ કરે છે. હિરણ્યકશિપુનો છોકરો કોઈ દી પૂજાપાઠ કરે તો પ્રહલાદે કરી. ઘણા નાઓ કેપ હોય, મારો છોકરો થઈને પૂજાપાઠ કરે, મારો છોકરો મંદિર જાય જ નહીં, સાધુ પાય તો જાય જ નહીં, એમ ઘણાને એવો કેપ હોય. એક ભાઈ બહુ વર્ષો પહેલાં મળેલા, એના પરિવારના એક યુવાન સંત થયા છે. પણ એ ભાઈએ વર્ષો પહેલાં ભેગા થયા ત્યારે જે શબ્દ કીધા હતા હજુ યાદ છે. અને એમ કીધું કે આ તો એને એના દાદાનો હાથ ફરેલો છે ને, એટલે એ સાધુ થવા નીકળ્યો, નહીં તો મારો હાથ ફર્યો હોય ને તો કોઈની તાકાત નથી તમે સાધુ કરી શકો. આ તો બાળપણથી એના દાદાનો હાથ ફરેલો છે એટલે સાધુ થયો, બાકી જો મારા હાથ ફરેલો હોત ને તમારા કોઈની તાકાત નહીં તમે સાધુ કરી શકો એને. આવા કેફવાળા જગતમાં ઓછા નથી હોતા, ડગલા બંધ છે, ડગલા બંધ છે. હીરા ભગતને બહુ મોટી ધમકી આપી એના બાપે, બંધ કર કે આ તારું તીખડ, એક તો વેંત જેવડો છે ને ભગત થઈ જવું તારે અત્યારથી. આ રીતે બોલતો બોલતો પેલો હીરો ભગત જ્યાં પૂજા કરતા હતા ને, એ પૂજાની મૂર્તિઓ લઈને અગ્નિમાં બાળી નાખી. કેવો હશે વિચારો, અગ્નિમાં મૂર્તિઓ બાળી નાખી. નાનો દીકરો, એનું તો કંઈ હાલે નહીં, એને તો માનસી પૂજા સંતોએ શીખવાડેલી, માનસી પૂજા કરી લીધી. એ દિવસે એને ખાધું નહીં. હીરા ભગતને બહુ દુઃખ થયું, બહુ દુઃખ થયું. નવો સત્સંગ છે, હજુ સંતો હમણાં કંઠી બાંધીને ગયા છે અને નીકળ્યા છે, અને આપણી પાસે ઘણી વખત પૂજા પેટી ના હોય, આપણી પાસે ઘણી વખત ધોતી સાલ ના હોય, આપણી પાસે ઘણીક વખત
સવારની અંદર પૂજા તો કે ઉતાવળ છે આજે ચાલશે આવું થઈ જતું હોય. આ ભક્તને પૂજા ના થઈ તો જમ્યા નહીં, બીજા દિવસે સવારમાં ઉઠીને માનસી પૂજા કરીને ધોન બોલવા લાગ્યા. મૂર્તિઓ તો હતી નહીં એ જમાનો, કંઈ હવે આજના જેટલો આટલો સુઘડ નહોતો. અહીં તો જોવા સ્ટોરમાં ઢગલા બંધ પૂજાઓને મૂર્તિઓને શાલને કેટલું છે, ગૌમુખીઓને માળાને. આજના જમાના જેવું નહોતું કે લો માળા જોઈએ છે મંદિર જાઉં લઈ આવો સ્ટોરમાં હશે. આજ એ જમાનો એવો નહોતો. એ જમાનામાં એમને સત્સંગ જાળવ્યો, ભજન કરવા લાગ્યા, માનસી પૂજા કરીને ધૂન બોલવા લાગ્યો. ત્યાંનો બાપ આવ્યો અને જોર જોરથી હીરાને મારવા લાગ્યો, બંધ કર કે તારું આ તીખડને ભજન તને ના પાડી છે ને. હીરા ભગત જોર જોરથી સ્વામિયાણ સ્વામિયાણ બોલવા લાગ્યા ત્યારે એના બાપાએ એને ગાડામાં બેહાડીને ખેતરે લઈ ગયા અને ભર ભરેલું ગાડું હતું, વજન ભરેલું ગાડું, તે બળદને ગળે બાંધવાના જોતરે છોકરાને બાંધી દીધો અને કે તારું ભજન બંધ કર નહીં તો ગાડું ઉલાડું છું. છોકરાએ ભજન બંધ ના કર્યું અને હીરા ભક્ત તો ખરેખરા પાકા ભગત હતા, એને કીધું તમે હિરણ્યકશિપુ છો ને તો હું પ્રહલાદ છું, હું ભગવાનને નહીં છોડું, ભજન નહીં છોડું. આખરે એના બાપે ગાડું ઉલાડી દીધું, છોકરાને મૂર્છા આવી ગઈ અને છોકરાને જ્યાં મૂર્છા આવી ગઈ ત્યાં ભગવાનના સ્મરણમાં એ છોકરો હતો, ભગવાન ત્યાં પ્રગટ થઈ ગયા અનંત મુક્તોએ સહિત. હીરા ભક્તને દર્શન આપીને મહારાજે કહ્યું, હે હીરા મારા માટે તે બહુ દુઃખ સહન કર્યું, ખાલી બે દિવસમાં તો ભગવાન પ્રગટ થઈ ગયા. વિચારો જ ખરા, સત્સંગ માટે શરીર છોડવા તૈયાર થયો, એટલે શરીર છોડવા. આપણે શરમ નથી છોડી શકતા, શરીર નહીં, સત્સંગ માટે શરમ નથી છૂટતી. ઘણી વખત આટલી વાત સાંભળવા છતાં પણ આપણને ઘણી વખત સત્સંગમાં શરમ, સત્સંગની સત્સંગ રાખતા હોય તો બીજા જોડે બેસતા આપણને શરમ આવે કે મારું નીચું દેખાશે, હું નહીં જમું તો મારું નીચું દેખાશે, હું આમ નહીં કરું તો મારું નીચું દેખાશે. ભગવાનના એવા ભક્તોને ધન્યવાદ છે જે શિર સાટે ભગવાન ભગવાનના સત્પુરુષોનો પક્ષ રાખે છે. ભગવાને જે વાત કરી છે એમ જ જે જીવન જીવે છે સંસારની અંદર, જેમ ઘેટા બકરાની જેમ જીવન જીવતા હોય એના જેવા જેના જીવન નથી. કથા વાર્તાન ધર્મ નિયમે કરીને જે પોતાના જીવનને સુઘડ બનાવે છે, સંસારની મોહબતને ગૌણ રાખે છે, કરોડો વંદન એવા ગૃહસ્થ આશ્રમના ભક્તોને છે. બહુ અઘરું છે તમારે ગૃહસ્થાશ્રમમાં મોહબત ના રાખવી, એટલે બહુ જ અઘરું છે. મોહબત ના રાખવી અતિ કઠણ છે. ભગવાન અને સત્સંગ તો જ ટકે. ભગવાનને ભગવાનના સત્પુરુષે આપેલા ધર્મ નિયમ ઉપાસના ધ્યાન ભજન એમાં કોઈની મોહબત નહીં, કોઈની મોહબત નહીં, તો જ આપણો સત્સંગ ટકેલો રહે. હીરા ભક્તને ભગવાને કીધું મારા માટે તે બહુ દુઃખ સહન કર્યા છે, મૃત્યુનો પણ સ્વીકાર કર્યો છે, માટે તારે જે વરદાન જોઈએ એ માગ, તને અમર બનાવી દઉં, કહેતો હોય તો ઇન્દ્ર જેવો વૈભવ આપી દઉં, તું કહેતો હોય તો મારું ધામ આપી દઉં, અને તું કહેતો હોય તો બડી રાજાની જેમ તારો સેવક બની જો, શું ઈચ્છા છે? અને ત્યારે છોકરો એમ બોલ્યો બંને આંખોમાંથી, છોકરાને તો ભગવાનની સામે જોવાનું મૂર્છા આવી ગયેલી હતી, ભગવાનની કૃપાથી એ તો જોઈ રહ્યો, પણ ભગવાનની બંને આંખમાંથી આંસુડા ચાલ્યા જાય અને કરુણા ભીના થઈને ભગવાન બોલ્યા, માગ માગ બેટા, તારે શું જોઈએ? આ ચારમાંથી તારે જે જોઈએ હું કરવા તૈયાર છું, તારા બંધનમાં રહેવા તૈયાર છું. ત્યારે એ દીકરો એટલું જ બોલ્યો, નાશવંત લોકમાં મારે રહેવું નથી, આ નાશવંત લોકમાં મારે રહેવું નથી, મને તમારા ધામમાં લઈ લો. અને શ્રીજી મહારાજે દીકરાને પોતાના ધામમાં લઈ લીધો. પેલો એનો બાપ તો પછી પત્નો રોગ થયો ને બહુ ખરાબ રીતે મર્યો, પણ ગુણાદિતાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા ત્યારે મેડી ગામના પાદરની અંદર જ્યારે તરસ લાગી હતી સંતોને, અને ત્યાં આગળ સંતો કૂવે પાણી પીવા માટે જાય ત્યારે ગુણાદિતાનંદ સ્વામી બોલ્યા, આ ગામનું કોઈ પાણી પીશો નહીં, કારણ કે આ ગામની અંદર એક નરાધમ બાપ એવો થયો જેને પોતાના એક સત્સંગી દીકરાને ગાડામાં ભર ભરીને અને જોતરે જોડીને ગળે ફાંસો આપીને મારી નાખ્યો, માટે આ ગામનું પાણી પીશો નહીં. સંતોએ ગામનું પાણી નથી પીધું, તરસ્યા થયા હતા તોય આવી દશા. પણ ઓલા દીકરાની કેટલી હિંમત, એને શરીર છોડી દીધું પણ સત્સંગ ના છોડ્યો. 15 વર્ષનો છોકરો
સંતો ફક્ત ગામડાની અંદર રહ્યા તો અઠવાડિયું 10 દિવસ રહ્યા, એનો સંતોનો સમાગમ કરીને આટલો બધો પાકો સત્સંગ કરી લે, એની હિંમત કેટલી હશે, એને ભગવાનની ખુમારી કેવી હશે. પીજના ભક્તો ભગવાન પાસે એવું માગે છે, પ્રભુ અમારું શરીર ભલે જતું રહે, ધન ભલે જતું રહે, વતન ભલે, પણ કોઈ દિવસ સત્સંગ ના જાય. આજે એવા ભક્તો આ લોયાધામ પરિવારમાં છે જેને કરોડોની સંપત્તિ, કરોડોની સંપત્તિ, ભગવાન અને ભગવાનના સત્પુરુષનો સંગ રાખવા માટે, આ સત્સંગ રાખવા માટે કરોડોની સંપત્તિ જતી કરી છે. જો એને આ સત્સંગ ના રાખ્યો હોત તો કરોડોપતિ આજે હોત, કરોડોની સંપત્તિ એની પાસે હોત અથવા ભવિષ્યમાં એની પાસે આવત. પરંતુ એમણે જો આ સત્સંગને પ્રધાન રાખ્યો, કરોડોની સંપત્તિને છોડી, એવા ભગવાનના ભક્તો લોયાધામ પરિવારમાં મોજૂદ છે. જેનું આખ્યાન લખી શકાય, જેને ધન છોડ્યા. કારણ કે અત્યારે તો એ જ કઠણ છે, શરીર છોડવાનું તો અત્યારે કંઈ આવે નહીં, પણ ધન છોડવું, વતન છોડવું, કુળને કુટુંબને છોડવું સત્સંગ માટે, આ ભક્તો એવું માગે છે. પ્રભુ એ છૂટી જાય પણ આ સત્સંગ ના છૂટે, આવો અમને પ્રેમ આપજો. અને એ થાય કેવી રીતે? સાધુના સમાગમે કરીને થાય. સત્સંગમાં એવો પ્રેમ સાધુના સમાગમે કરીને થાય, આ કથા વાર્તાથી થાય, નહીં તો નથી થાય એવો. તન ધન મિલે હે નહીં પારા, કુલ કુટુંબ મિલે હે અપારા. શા માટે પ્રભુ અમે કહીએ છીએ કે આ બધું છૂટે પણ સત્સંગ ના છૂટે? કારણ શરીર, ધન, વતન, કુળ અને કુટુંબ, એ બધું તો અનેક વાર અપાર મળ્યું છે, પણ જન્મ મરણ અને સંસારના ફેરાને ટાળનારો આવો સત્સંગ આજ સુધી ક્યારેય મળ્યો નથી. ફરીથી, શરીર, ધન, વતન, કુળ અને કુટુંબ, આ તો જન્મો જન્મથી અપાર મળ્યું છે. જ્યાં જન્મ ધરે ત્યાં કુળ નવું થાય, જ્યાં જન્મ ધરે ત્યાં શરીર નવું મળે, જ્યાં જન્મ ધરે ત્યાં ધન એના પ્રારભ પ્રમાણે મળે, જ્યાં એનો જન્મ બદલાઈ જાય એટલે વતન પણ બદલાઈ જાય. કોમ્પ્યુટર પર બેસજો ક્યારેક, પુનર્જન્મની ઘટનાઓને ક્યારેક જોજો. આધુનિક સાયન્સે રિસર્ચ કરેલું હોય, એની માટેના પ્રૂફ લીધેલા હોય, એ જે જે છોકરાઓ જન્મ્યા છે અને જન્મીને જે છોકરાઓ 3 વર્ષથી એમ બોલે છે કે મારું આ ગામની અંદર આટલું ખેતર હતું, મારી પત્ની આ હતી, મારા છોકરા આ હતા, મારા મા બાપ આ હતા, હું આવું કરતો હતો અને મારું મૃત્યુ, મને કોઈ મારી નાખ્યો છે, મારી સાથે આવું આને વેર હતું, મારા મિત્રએ મને મારી નાખ્યો છે, એવું પણ એ છોકરાઓ બોલે છે. 5 થી 7 વર્ષના છોકરાઓ હોય ને આવું બોલે છે. અને એની તપાસ કરતા ક્યાં એ બીજા સ્ટેટ એટલે દક્ષિણની અંદર મર્યો હોય ને ઉત્તરમાં જન્મ્યો હોય, કોકને ઘેર, બિહારમાં મર્યો હોય ને ગુજરાતમાં જન્મ્યો હોય, ગુજરાતમાં મર્યો હોય ને ઉત્તર પ્રદેશમાં જન્મ્યો હોય, એવા છે. અને ત્યાં આગળ જઈને, આજે તો કોઈ માની ના લે, ત્યાં આગળ જઈને તપાસ કરવામાં આવે તો બધી ઘટના એવી ને એવી, 5 વર્ષનો છોકરો ગુજરાતમાં જન્મેલો બિહારમાં જઈને અજાના ગામની અંદર એને એવું પૂછે કે તારું ખેતર ક્યું બતાય, તો એ પહેલાં એના ખેતરે ગામડામાંથી લઈ જાય છે, એનું ખેતર બતાવે છે. જેવી એની પત્ની એને સામે મળે, તરત ઓળખી ગયો કે આ મારી પત્ની છે, નામ કહી દે છે. કેટલા પ્રસંગો એના જીવનની અંદર આગળ બન્યા છે બધું એ છોકરો બોલે છે. એવા તો હજારો છોકરાઓ પર રિસર્ચ થયેલું છે. રિકાર્નેશન જેને કહેવામાં આવે છે, પુનર્જન્મવાદ. તો જ્યાં જ્યાં જન્મ ધર્યા ત્યાં ત્યાં શરીર જુદા મળ્યા, જ્યાં જ્યાં જન્મ ધર્યા ત્યાં કુળ જુદા મળ્યા. બોલો, એ છોકરો આવે કોને પોતાનો સંબંધી માનશે? એ ઓલા જેને ઘેર જન્મ્યો ને એને તો માનતા જ નથી એ, કારણ કે એને ઓલું એટલો બધો પાસ બેસી ગયેલો હોય તે, કે મારું તો કોઈ, મારા મા બાપ તો ન્યા છે, મારું ગામ તો એ છે, કારણ કે હજુ આ સંસ્કાર પડ્યા નથી, અહીંના હજુ ડેટા છપાયા નથી, ઓલા ડેટા જૂના હજુ લોડ થયેલા છે, એટલે મારી પત્ની તો ન્યા છે, મારા છોકરા આવે, એનો છોકરો એના કરતાં મોટો હોય, છોકરાને ઘેર છોકરો હોય, ના કે આ મારો છોકરો છે. આવી ઘટનાઓ
ઘણી બધી બને છે. શા માટે આવી ઘટનાઓ ઘટતી હશે? ક્યારેક ક્યારેક ભગવાન કોઈકને એવું જ્ઞાન રાખી દેતા હશે એટલા માટે કે બીજાને સમજણ પડે, એટલે રાખતા હશે. અને જો એક ત્રણ જન્મનું ભગવાન જ્ઞાન આપી દે ને દરેકને, એક બે જન્મ છેલ્લા ત્રણ જન્મનું જ્ઞાન આપી દે ને તો બધાય ભજન કરતા થઈ જાય હરખું. કારણ કે બધાય કંઈ માણસમાંથી આવ્યા ના હોય, બધાય મનુષ્ય જન્મમાંથી જ મનુષ્ય જન્મમાં આવેલા ના હોય. ક્યાં ક્યાં ગધેડાને કેવા કેવા અવતાર ભૂંડનાને બધાય અવતારમાં જઈ જઈને આવ્યા હોય, એ બે ચાર જન્મનો ખાલી પાછળનો ડેટા બતાવી દે ને ભગવાન તો વૈરાગ થઈ જાય બધેથી. જ્યાં જ્યાં જન્મ ધર્યો ત્યાં ત્યાં શરીર જુદું, કુળ જુદું. ગણા તો કે અમારા કુળનો દીપક, અમારો કુળ દીપક છે. જે દિવસે ભૂંડમાં જન્મ થયો હોય ત્યારે નાનો કુળ દીપક થયો હોય, બળદમાં જન્મ થયો હોય ત્યારે નાનો કુળ દીપક હોય, એ જ કુળ દીપક મનુષ્યમાં આવ્યો તો અહીં કુળ દીપક થયો છે. કોના કુળ રહ્યા છે, કોના કુટુંબ રહ્યા છે? સત્સંગને પ્રધાન મહારાજ કે આ અમારી નાત છે, આ અમારો પરિવાર છે. આપણો સંબંધ એટલો ગાઢ હોવો જોઈએ સત્સંગનો કે કોઈ કાળે આપણો એ સંબંધ ન તૂટે. આપણી સમજણ આપત કાળે જ ખબર પડે, એમને એમ ખબર ના પડે. આપણું તો ધાર્યું ના થાય તો તરત સત્સંગનો સંબંધ તૂટી જાય, આપણી ઈચ્છા પૂરી ના થાય તો સત્સંગનો સંબંધ તૂટી જાય, આપણું સ્વમાન ના જળવાય તો સત્સંગનો સંબંધ તૂટી જાય, આપણું અપમાન થાય તો સત્સંગનો સંબંધ તૂટી જાય, આપણું મનમુખીપણું હોય એની ઉપર કોઈ મરોડે તો આપણો સત્સંગનો સંબંધ તૂટી જાય. વાર જ ક્યાં, કેટલો છીછરો સત્સંગ હોય. માટે હું વારે વારે કહું છું, એકડાની જેમ સત્સંગને ઘૂંટવો. હમણાં જ આ શનિવારે નાની યુવા સભા કરી ત્યારે મેં કીધું હતું કે તમે જે સત્સંગ કરેલો છે એને ઘૂંટ્યા કરો, ભૂલી ના જશો, ભૂલી ના જશો. ઘૂંટવો પડે છે, ઘૂંટવો પડે છે. વર્ષો પહેલાંનું જે અંગ હોય એમાં ફેરફાર થઈ જાય જો ઘૂંટીએ નહીં તો, વર્ષો પહેલાંની સમજણ હોય એમાં ફેરફાર થઈ જાય ઘૂંટીએ નહીં તો, વર્ષો પહેલાંના ધર્મ નિયમમાં ફેરફાર થઈ જાય જો સત્સંગને ઘૂંટીએ નહીં તો, ભગવાન અને સત્પુરુષના ભાવમાં ફેર પડી જાય જો સત્સંગને ઘૂંટીએ નહીં તો. ઘૂંટ્યા કરવો પડે. આ દુનિયાના એકડાઓ 100 વખત ઘૂંટો એટલે આવડી જાય, આ દુનિયાની ABCD સો વખત ઘૂંટો ને એટલે આવડી જાય, ABCD લખતા આવડી જાય. પણ સત્સંગના ABCD સત્સંગના ક ખ ગ ન સત્સંગના એકડા છે ને, આ દેહનો અંતિમ શ્વાસ આવે ને ત્યાં સુધી ઘૂંટવો પડે ને દેહ મૂક્યા પછી ઘૂંટવા પડે છે. મહારાજ કે દેહ છતાં પણ આ જ વાતું કરવી છે, અને દેહ મૂક્યા પછી ભાગવતી તનુએ કરીને પણ આ જ વાતો કરવી છે. એ શું કહે છે મહારાજ? મહારાજ એ જ કહે છે, ઘૂંટ્યા જ કરવાનું, ઘૂંટ્યા જ કરવાનું. હજુ અક્ષરધામના મુક્તોને પૂછો ને કે મહારાજના સ્વરૂપ સંબંધી શું કરો, તો કે હજુ ઘૂંટ્યા જ કરીએ છીએ. મહારાજ પરના પર છે, મહારાજ પરના પર છે. મોટા મુક્તો એ સતત ઘૂંટ્યા જ કરે છે. પૂછો ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામીને કે મહારાજનું સ્વરૂપ બસ હજુ સમજીએ છીએ, હજુ સમજીએ છીએ, હજુ સમજીએ છીએ, હજુ સમજીએ છીએ. એ તો અપારના અપાર છે. અને આપણે થોડું ઘણું કરતા થઈ ગયા ત્યાં તો માની લે એક સત્સંગ મારે આવે પૂરો થઈ ગયો. મારે સત્સંગમાં આવે કશું સમજવું બાકી રહ્યું નથી. ના, ખોટને ઓળખતા શીખીએ તો હજારો પ્રકારની ખોટ આપણી અંદર રહેલી છે. ખોટને ખોળીએ, ખોટને ખોળીએ. જેટલું થઈ ગયું છે એનાથી સંતોષ માનીને ખોટને દબાવી ના દઈએ. આપણી અંદર 5 સત્સંગના ગુણ ભગવાન કે સત્પુરુષની કૃપાએ કરીને આવ્યા છે, એને કરીને આપણી ખોટોને આપણે દાબી ના દઈએ, આપણી ખોટોને આપણે છુપાવી ના દઈએ, આપણી ખોટોથી આપણે ગાફલ ના બની જઈએ, આપણી ખોટો પ્રત્યે આપણે આંધળા ના થઈ જઈએ. આપણી ખોટ જાણે છે જ નહીં એટલા બધા અહંકારમાં ન ફરીએ, પોતાની જાતને ન છેતરીએ. 5 સદગુણ સત્સંગમાં આવ્યા છે એ વાત હકીકત છે, સાચી છે. આપણામાં હોય એ પણ સાચું છે, પણ એની સાથે ખોટ પણ આપણામાં છે એ પણ એટલું જ સત્ય છે. એનો સ્વીકાર પહેલો કરવો પડે. એનો સ્વીકાર જે કરે છે એની અંદર આવી ભાવના આવે છે. આપણી અંદર એવું છે કે આપણે કુટુંબનો ત્યાગ કરવો હોય તો સત્સંગ માટે કરી શકીએ? પૂછવાનું પોતાની જાતને. આપણી અંદર એવું છે
શરીરનો ત્યાગ કરવો હોય તો સત્સંગ માટે કરી શકીએ. આપણી અંદર એવું છે, કુળ, ગામ, વતન કોઈનો પણ સત્સંગ માટે ત્યાગ કરવો હોય તો બધાનો ત્યાગ થઈ શકે, પણ સત્સંગનો ત્યાગ ન થાય. આવી આપણી પાસે કેટલી તૈયારી છે, જેટલી હોય એટલી, એટલા ગુણ મેળવ્યા, જેટલી બાકી એટલી ખોટ છે. બધાએ, મારે તમારે પોતપોતાની રીતે આપણે વિચારવાનું. જન્મ મરણને સંસારના ફેરાને ટાળનારો આવો સત્સંગ આજ સુધી ક્યારેય મળ્યો નથી. જન્મ મરણ અને સંસારનો ફેરો ટળી જાય એવો સત્સંગ ક્યાં મળ્યો છે? સતસંગ એસો ન મિલે કો વેરા, જન્મ મૃત્યુ ટાલન ભવ ફેરા, ક્યારેય મળ્યો નથી. એસો જોગ સતસંગ કો કબ હો ન સુને કાન, એસો જોગ સતસંગ કો કબ હો ન સુને કાન, રચના બયે બ્રહ્માંડ કી તાસે કરે પ્રમાણ, રચના બયે બ્રહ્માંડ કી તાસે કરે પ્રમાણ. જ્યારથી બ્રહ્માંડની રચના થઈ ત્યારથી આરંભીને આજ સુધી એવા પ્રમાણ મળે છે કે મુમુક્ષુઓને આવો સત્સંગનો જોગ થયો હોય તેવું ક્યારેય કાનથી સાંભળ્યું નથી. વિચારો, જ્યારથી બ્રહ્માંડની રચના થઈ, આ બ્રહ્માંડની રચના, ત્યારથી આરંભીને આજ સુધી એવા પ્રમાણ મળે છે, શાસ્ત્રમાં ઘણા બધા પ્રમાણ છે, મુમુક્ષુઓને, મોક્ષની ઈચ્છાવાળાઓને આવો સત્સંગનો જોગ થયો હોય તેવું ક્યારેય કાનથી સાંભળ્યું નથી. આવું આધારાનંદ સ્વામી લખે છે ને મુક્તાનંદ સ્વામી કહે છે, પૂર્વેના શાસ્ત્રોમાં મુમુક્ષુઓને ભગવાન મળ્યા છે એવી કથાઓ છે, શ્રીમદ ભાગવત આદિકમાં છે, પરંતુ અત્યારે જેવો આ સત્સંગનો યોગ મળ્યો છે આવું ક્યારેય પૂર્વે મળ્યું નથી, છે જ નહીં. તમે રીત જોયા હોય ને, સત્સંગની રીત કોઈ પણ શાસ્ત્રને ઉઠાવીને જુઓ, ક્યાંય નહીં મળે. જે શ્રીજી મહારાજે સ્થાપ્યું છે, જે નંદ સંતોએ સ્થાપ્યું છે, જગતમાં ક્યાંય નથી, કોઈ જગ્યાએ નથી. તપાસ કરી લે ને કોઈ તોય ખબર પડી જાય, બધાને ખબર પડી જાય. સ્વામી એન્ડ સંપ્રદાય હરણ ફાળ અત્યારે પૃથ્વી પર વધી રહ્યો છે, એની પાછળનું કારણ આ સત્સંગ જે પ્રકારનો મહારાજે સ્થાપ્યો છે. મહારાજ એવા મોટા આવ્યા છે, અક્ષરધામના અધિપતિ, સર્વ અવતારના અવતારી, સર્વોપરિ પોતે આવ્યા છે, અક્ષરના મુક્તોને લઈને આવ્યા છે. હજુ પણ અક્ષરના મુક્તોને આ પૃથ્વી પર મહારાજ મોકલ્યા જ કરે છે, જેના કારણે આ સત્સંગ વધતો જ રહે છે, વધતો જ રહે છે. અત્યાર સુધીમાં બ્રહ્માંડના અપાર કલ્પ વીતી ગયા છે. અપાર કલ્પ, એક કલ્પ એટલે બ્રહ્માનો દિવસ, અપાર કલ્પ વીતી ગયા છે અત્યાર સુધીમાં. આ 49 વર્ષને દોઢ પહોરે તો મહારાજ પધાર્યા બ્રહ્માના. હવે બ્રહ્માના એક દિવસમાં એક કલ્પ પૂરો થઈ જાય તે એવા તો 365 દિવસનું એક વર્ષ એનું, અને એવા એના 50 વર્ષ એમના, તો કેટલા બધા કલ્પ વીતી ગયા અત્યાર સુધીમાં. અત્યાર સુધીમાં બ્રહ્માંડમાં અપાર કલ્પ વીતી ગયા છે, હજી પણ અનેક કલ્પો જાશે, પણ આવો સત્સંગનો જોગ ક્યારેય નહીં થાય. હજુ પણ બીજા કલ્પો જાશે, પણ આવો સત્સંગ, ભગવાન સ્વામિનારાયણની ઉપાસના મળવી, ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ સમજાવવું, ભગવાન સ્વામિનારાયણના મુક્તોનો યોગ થાવો, એના સત્પુરુષોનો યોગ થાવો, ભગવાન સ્વામિનારાયણ પરક શાસ્ત્રો મળવા, એની કથાઓ મળવી, આ પ્રકારનું આયોજન આ વખતે જ ભગવાને કર્યું છે. બ્રહ્માંડ સર્જાનું ત્યારથી તમે વિચારો, આપણને ભગવાને કેવા યોગ્ય સમયે મૂક્યા છે. આ તો મોટા સત્પુરુષોના શબ્દો છે, આપણા કોઈ સામાન્ય વ્યક્તિઓના નથી, બેઠા સ્વામીના શબ્દો છે. અત્યાર સુધીમાં બ્રહ્માંડના અપાર કલ્પ વીતી ગયા છે, હજી પણ અનેક કલ્પો જાશે, પણ આવો સત્સંગનો જોગ ક્યારેય નહીં થાય. બોલો, એવા સત્સંગના જોગને શરમના કારણે આપણે જો થોડોક કાચો રાખી દઈએ, આપણી બુદ્ધિને વિક્ષેપિત, આપણી બુદ્ધિએ આપણને વિક્ષેપ કરીને સત્સંગની અંદર ક્યાંક આડી આવી જાય, આપણું મન આડું આવી જાય, આપણા વિચારો આડા આવી જાય, આપણા સંબંધો આડા આવી જાય, તો સમજવાનું કજું આપણે સત્સંગનું આવું દુર્લભપણું નથી સમજ્યા.
કેટલી વાર ભગવાનના કેટલાય અવતાર થઈ ગયા અને ત્યારે ત્યારે લોકોએ સત્સંગ કર્યો છે. મુક્તાનંદ સિંહ કે પૂર્વે ભગવાનના અવતાર થયા ત્યારે બધાએ સત્સંગ કર્યો છે, પરંતુ અત્યારે તો અપાર લોકોનો ઉદ્ધાર થયો છે, માટે આ વખતના જેવો પ્રતાપ તે કહેવાય નહીં. આજે સત્સંગ કરોડો સૂર્યના સમાન શોભી રહ્યો છે, પરંતુ અધર્મી રૂપી ઘુવડ જે અજ્ઞાની છે તેમને આવો સત્સંગ ક્યારેય દેખાતો નથી. ઘુવડને દિવસ થાય એટલે અંધારું થાય, એમ આવો સત્સંગનો પ્રતાપ છે, પણ ઘુવડ જેવા જીવને નથી ખબર પડતી. આવું આવા બ્રહ્માંડનું રાજ્ય જાતાય આવો સત્સંગ મળતો નથી. કરોડ વખત મસ્તક કપાય તો પણ તે સોંગું છે, સત્સંગ મળવો તે તેના કરતાં અતિ મોંઘો છે. આખા બ્રહ્માંડનું રાજ્ય મળે, 14 લોકનું રાજ્ય મળે, એની સામે જો સત્સંગ મળતો હોય ને તો સત્સંગ અધિક છે. 14 લોકનું રાજ્ય અધિક નથી, સત્તા કરતાં પણ સત્સંગ અધિક છે. સત્સંગનું પ્રધાનપણું જેને થઈ ગયું એનું જીવન સાર્થક થઈ ગયું. અત્યારે અમારી જેવી સમજણ છે તે પ્રમાણે સત્સંગ રહે તો સંસારના પારને પામી જઈએ. અમે વારંવાર આટલું જ માગીએ છીએ. મહારાજ પાસે શું માગે છે? અમારી જે અત્યારે આવી સમજણ છે, જે વાતો એ લોકો કરી રહ્યા છે, આ પીજના ભક્તો કહે છે સત્સંગનું અમે આવું મહાત્મ્ય જાણીએ છીએ. આવી જો સમજણ અમારી ઠેક સુધી રહી જાય તો અમારું કલ્યાણ થઈ જાય. એમણે માગ્યું એવું, તમે કૃપા એવી કરજો કે સમજણ આવીને આવી ઠેક સુધી રહે, કારણ કે ઠેક સુધી આવીને આવી સમજણ રાખવી અઘરી છે. કારણ કે આખી જિંદગી સુધી સત્સંગમાં એક સરખી સમજણ રાખવી ને એ અઘરી છે. સંસારમાં તો રે, ત્યાં બધા સ્વાર્થે કરીને જોડાના છે, એટલે ન્યારે બધી સમજણ રે, ત્યાં બધું આવડી જાય. ત્યાં રોજ વ્યવહાર કરે ને તો એ નવો નવો જ લાગે, ધંધો કરે તો રોજ નવો નવો જ લાગે, પણ સત્સંગ છે ને એ જૂનો થઈ જાય. કોઈ વખત આવે વર્ષોથી કર્યું, શું મળ્યું સંસારમાં? શું મળ્યું? સત્સંગમાં તો ઘણું મળ્યું હોય, પણ સંસારમાં શું મળ્યું? પાણી વલોવ્યું, પાણીને ગમે એટલી વાર વલોવો તો શું મળે? એમ ત્યાં શું મળ્યું? કશું મળ્યું નથી. ત્યાં જો સત્સંગ ના રહે તો સંસાર તો પાણી જેવો છે, અને ગમે એટલું વલોવો એમાંથી કોઈ દી માખણ નીકળે નહીં, એમાં કોઈ દી સાર નીકળે નહીં. અને આ સત્સંગ છે ને એને તો શું આપ્યું એ આપણા જીવનને આપણે પૂછીએ તો ખબર પડે. આપણું સુઘડ જીવન બનાવ્યું. દુનિયાના લોકો જેમ રખડે છે એના કરતાં આપણને બોર્ડરોની વચ્ચે રાખીને બધી રીતે સેફ બનાવ્યા. અને અંતકાળ આવે ત્યારે ભગવાન વિમાન લઈને લેવા આવે, આવી બહુ મોટી આપણા જીવનની લોટરી લગાડી આ સત્સંગે કર્યું, સત્સંગે આપ્યું છે અને સત્સંગ આપશે. માટે સત્સંગને પ્રધાન રાખવો. મોક્ષ માર્ગે ચાલવામાં દેહ જ અપાર વિઘ્નરૂપ છે. દેહ જો વિપરીત હોય તો જીવને દુઃખી જ કરે, અને તેવી સ્થિતિમાં આવી દ્રઢ સમજણ રહે નહીં. આ બધી વાતો તંદુરસ્ત હોય ત્યારે થાય, પણ શરીરમાં રોગ લાગુ પડી ગયો હોય પછી બોલવું કે આ સત્સંગ દુર્લભ છે એ અઘરું છે. પણ છે હા એવા ભક્તો છે. એક ભક્તનો પત્ર આવેલો છે, તમે વાંચો ને તો રૂવાડા ઊભા થઈ જાય. એના શરીરમાં અનેક પ્રકારના રોગો છે, અનેક પ્રકારના રોગો, અસાધ્ય રોગ થયેલા છે. પણ એના પત્રમાં જે હિંમત લખેલી છે ભગવાન પ્રત્યેની, જબરી હિંમત લખી છે. આ તો ભગવાન મને ચોખ્ખો કરે છે ને, છેલ્લો જન્મ મારો થઈ ગયો છે, આ સત્સંગ મને મળ્યો, 62 વર્ષે મળ્યો, પણ તોય મને આવા ગુરુજી જેવા મોટા મોટા સંતોની વાત સાંભળવા મળે, દર્શન મળે છે, રોજ સંતોની કથા વાર્તા સાંભળવા મળે છે. બહુ મોટા ભાગ અફસોસ ખાલી એટલો રહે છે કે યુવાનીમાં જો આ સાધુ મળ્યા હોત તો એના ધોતિયા ગાતરિયા ધોઈ શક્યો હોત, એની ચરણચંપી કરી શક્યો હોત, આટલો જ અફસોસ છે. બાકી બીજો કોઈ અફસોસ રહેતો નથી. બધી જ રીતે પૂર્ણ કામ પણ હું મનાય છે. અંત શત્રુઓને સામે તો લડીને એને કાઢ્યા છે. આવો પત્ર કેટલું સુરવીરપણાનું અંગ હશે ને કેવું એને ભગવાનની ભક્તિનું બળ હશે. થોડા સમયનો સત્સંગ, અત્યાર 70-71 હશે કદાચ, 62 વર્ષે સત્સંગ મળે, 7-8 વર્ષનો સત્સંગ, પણ બળ આટલું છે. કારણ એટલું જ, એ બળ આવવાનું કારણ એટલું કે રાત દિવસ કથાઓ સાંભળ્યા જ કરે છે, રાત દિવસ કથા જ સાંભળવાની, બળ એમાંથી જ આવે. શબ્દની તાકાત છે,
નબળો શબ્દ સાંભળે તો વ્યક્તિ નબળો થઈ જાય અને ચડતો શબ્દ સાંભળે તો વ્યક્તિ ચડી જાય. ઝાઝા ભાગના માણસોનું માઇન્ડ શબ્દ પર જ આધારિત છે. એટલે સ્વામી કીધું શબ્દ જેવું તો કોઈ બળવાન નથી. મોટા પુરુષોના શબ્દ સાંભળ્યા કરીએ તો બળિયા થઈ જઈએ, સંતોની કથા વાર્તા સાંભળ્યા કરીએ તો બળિયા થઈ જઈએ, અને હલકા માણસોની વાત સાંભળીએ તો હલકા થઈ જઈએ. આ જીવ તો એવો છે, પીડામાં પડે તો પીળો થઈ જાય, લીલામ નાખો તો લીલો થઈ જાય, કાળામ નાખો તો કાળો થઈ જાય. આનો કલર કેવો? તો કે જ્યારે જેવું પાણી. વ્હાઇટ કપડું હોય તો કે ભાઈ આનો કલર વ્હાઇટ જ રહેશે, તો કે ના, કાળામાં જશે તો કાળું થશે, લીલામ જશે તો લીલો જશે. જાજા ભાગના જીવ આવા છે. માટે આપણે તો સત્સંગમાં જ ડૂબેલું રાખવાનું, એટલે જ્યારે હોય ત્યારે રંગ એક જ રહે. કોનો રંગ? સત્સંગનો રંગ. એમાં ડૂબેલું રહે તો સત્સંગનો રંગ રહે, નહીં તો કપડું તરત રંગ બદલી નાખે. બે મહિના સત્સંગ ના કરીએ ને તો હતા નહોતા થઈ જઈએ. આટલો સત્સંગ કર્યો હોય તોય તોય આવું થાય. માટે સતત સત્સંગનો યોગ રાખવો. અહીં કહે છે જ્યારે દેહમાં દુઃખ આવે ત્યારે આવી ખુમારી ન રહે, સત્સંગ પ્રત્યેનો આવો ભાવ ન રહે દેહમાં જ્યારે દુઃખ આવે ત્યારે. અને વિષમ વાયુના રોગનો જ્યારે જોગ થાય ત્યારે તે સત્સંગને અને હરિભક્તોને વગોવે છે. અને મગજમાં વિષમ વાયુ પહેરી જાય ને, કુસંગનો વાયુ, ત્યારે શું કરે? ભગવાન સત્સંગને અને હરિભક્તોને બંનેને વગોવે. આ છે ને મગજનું વિષમ વાયુ કહેવાય. જેને હમણાં લોયાનું પહેલું વચનામૃત ચાલે છે ને, આ શનિવારની કથા વચનામૃતની થાય ત્યારે સાંભળજો. એમાં બહુ સરસ એક પ્રશ્ન આવશે, આવો જ આ વિષમ વાયુનો જ પ્રશ્ન એમાં પૂછ્યો છે સંતોએ. અગ્રામાં અગ્રો મગજનો વિષમ વાયુ છે. જ્યાં ભાવ છે, સવારે ભાવ હોય સાંજે ત્યાં અભાવ કરી નાખે એવો વિષમ વાયુ છે. વિષમ વાયુ આપણને આપણું ધાર્યું થોડું ના થાય, ગમે એટલો હારો હરિભગત હોય, ગમે એટલા હારા સાધુ હોય, તરત આપણને વિષમ વાયુનો એવો ઘૂમરી ચડે ને તો તરત જ કેટલી પ્રકારના નિર્ણયો ને કેટલા પ્રકારના મગજના અપસેટ આપણે થઈ જઈએ. આવા જેના સ્વભાવ હોય ને એ બધાય સાવધાન થઈ જઈએ. મારો હોય તો મારો ને તમારો હોય તો તમારો. જેને વિષમ વાયુની ઘૂમરીઓ ચડતી હોય ને એ જીવનમાં સાવધાન બહુ રહીએ આપણે. કારણ કે એને અથડામણો બહુ થાય, એને સત્સંગમાંથી પડવાના ચાન્સીસ સૌથી વધારે છે. એ સત્સંગમાં બગાડ કરી શકે એવા ચાન્સીસ એની પાસે સૌથી વધારે છે. વિષમ વાયુ એટલે કેવો? વાયુ આવે ને માણસને ત્યારે કેમ પેલો ડોલવા માંડે, ધોનવા માંડે, પડી જાય, એવું બધું થાય, ધમાલ ધમાલ થઈ જાય. વાયુ આવે ત્યારે વાયુવાળાને તમે જોજો, ધમાલ ધમાલ કરે. એમ મગજમાં વિષમ વાયુ ચડે ને તે સત્સંગમાં ધમાલ કરી નાખે, સત્સંગમાં ધમાલ કરી નાખે. સત્સંગ તો શાંત સરોવર છે, સત્સંગ શાંત સરોવર છે. એમાં જે આવે એને શાંતિ થાય, શાંતિ થાય. કારણ કે આ સત્સંગ સત્પુરુષોથી ભરાયેલો છે, સત્પુરુષોથી છે. આ સત્પુરુષોના આધારે ટકેલો છે. સત્પુરુષોના વાહક છે, સત્પુરુષોના સ્થાપક છે, સત્પુરુષોના રક્ષક છે, સત્પુરુષોના પોષક છે. અને જ્યાં સત્પુરુષો છે ત્યાં ટાઢું જ હોય, પણ વિષમ વાયુનો સંચાર જ્યારે થાય ત્યારે ટાઢકની અંદર પણ ગરમ થઈ જાય. બહુ સરસ. નદીના પાણી તો ઠંડા જ હોય, પણ હમણાં એક વિડીયો જોયો, કેમ, એમેઝોનના જંગલની અંદર એક નદી છે, ગરમ પાણીની નદી. અંદર દેડકો પડે ને તો એનું ચામડું ઉતરી જાય, વરાળ જ નીકળ્યા કરે છે નદીમાંથી. વહેતી નદી, સરોવર તો ગરમ હોય પણ નદી ગરમ. બોલો, અંદર જે કોઈ વસ્તુ પડે, જો કોઈ પ્રાણી પડ્યું એટલે તરત 2-5-10 મિનિટમાં તો બફાઈને બહાર, અંદર હાડપિંજરો જ પડ્યા નદીમાં, એવું ગરમ પાણીનું નદી છે. હવે એવું ગરમ પાણીની નદી હોય, એ ગરમ પાણીની નદીમાં કોક જાય ને ગરમ થાય તો સમજ્યા, પણ રેરીટન જેવી થીજી ગયેલી નદી હોય અને એમાં પડે ને તો એનું ચામડું ઉતરી જાય ને એ કે હું તો દાઝી ગયો, તો એનો અર્થ એ છે નદીની ગરમી નથી, ગરમી પોતાની છે. એમાં સત્સંગની અંદર જે આવે ને પરમ શાંતિ જ થાય. દુનિયાની અંદર સડકતો સડકતો દુનિયાની અંદર જે દિવસે હૃદય હડકતું હતું, હૃદયમાં અશાંતિ હતી,
હૃદયમાં કોઈ જગ્યાએ શાંતિ નહોતી થતી ત્યારે આ સત્સંગમાં આવ્યો ને એને પરમ શાંતિ થઈ, અને એ જ સત્સંગમાં એને ગરમ લાગવા માંડ્યું. એનું ઉપકારણ છે એનો વિષમ વાયુ, એના માઇન્ડનો વિષમ વાયુ, એના વિચારોનો વિષમ વાયુ, એના સંગનો વિષમ વાયુ. કારણ કે વિષમ વાયુ જેના મગજમાં ગર્યો હોય ને એનો સંગ કરીએ ને તો વાયુનો સંચાર આપણા માઇન્ડમાં થાય. એટલે અહીં કહે છે કે વિષમ વાયુવાળાથી દૂર રહેવું. વિષમ વાયુના રોગનો જ્યારે જોગ આવે ત્યારે તે સત્સંગને અને હરિભક્તોને વગોવે છે. પછી વગોવે પછી હરિભક્તોને સંતો એને અયોગ્ય સમજીને વિમુખ કરી દે. પછી શું કરવો પડે? એને બાકાત કરવો પડે. કારણ કે વિષમ વાયુનો રોગ બીજાને નાખે એટલે એને બાદબાકી કરવી પડે. પછી ભગવાનના સંતો ભક્તો જે હોય ને એ શું કરે? એને બાજુ પર મૂકી દે. હે પ્રભુ, આવે સમયે તો આપ જ તેને સહાયતા કરો છો, કારણ કે પછી તો તેને આપના સિવાય અન્ય કોઈ આધાર રહેતો નથી. એકવાર એને વિમુખ કરી દીધો પછી તો તમે જ એનો આધાર થાવ છો. હૃદયની વાતને આપ જેટલી જાણો તેટલી બધી વાતને બીજા કોઈ જાણી શકતા નથી. બીજા બધા તો પોતપોતાની બુદ્ધિ પ્રમાણે સમજતા હોય છે. અલૌકિક બુદ્ધિ તો એક આપમાં જ છે. પીજના ભક્તોએ સ્તુતિ કરતાં કરતાં એક વાત એવી કરીને કે જે મહારાજને થોડીક રુચિ નહીં. કારણ કે સંતો ભક્તોએ જેને વિમુખ જેવો કર્યો એના વિષમ વાયુના કારણે, મગજના વિષમ વાયુના કારણે, તો એને સંતો ભક્તોની અંદર દોષ દેખાડે છે કે ભગવાન તમે એને સમજી શકો છો પણ પેલા સંતો ભક્તો એને સમજી શકતા નથી. મહારાજે તરત જ વાતને અટકાવી દીધી. મહારાજ કે બસ. પછી મહારાજ તરત બોલ્યા, સાંભળો, સંતો અને હરિભક્તો જ અલૌકિક છે. મહારાજે તરત સંતો ભક્તો સમજી શકતા નથી, કારણ કે સંતો ભક્તોનો સમુદાય એ જ સત્સંગ છે, એ સમજી શકતા નથી. તમે સમજી શકો છો મહારાજ, કે આવી રીતે વિમુખના પક્ષ લેવાની વાત ના કરશો. મહારાજે તરત સ્ટોપ કર્યા પીજના ભક્તોને અને મહારાજ બોલ્યા, સંતોને હરિભક્તો તો અલૌકિક છે. દેહિક દોષ કછુ દેખી કે તાકે, અભાવ ન લે ના કબહુ વાકે, અભાવ જો લેવ તહે જાકે, તીતનો ફલ સો ભોગવત તાકે, તીતનો ફલ સો ભોગવત તાકે, બ્રહ્મ અગ્નિ સો બાલત સબહી, જો જો પરસ કરે સો જબહી, હરિત સુકવન ગીનત કે હા, હરિત સુકવન ગીનત કે હા, તાકો સહજ સ્વભાવ હે એહા, તાકો સહજ સ્વભાવ હે એહા. સંતો કે હરિભક્તોના દેહના બહારના દોષને દેખીને તેમનો અવગુણ ક્યારેય લેવો નહીં. જે મનુષ્ય જેટલો જેનો અભાવ લે છે તેને તેટલું દુઃખરૂપ ફળ ભોગવવું પડે છે. જે વસ્તુ આપણને લેતા બિલકુલ ખચકાટ થતો નથી એનું નામ છે અભાવ. અભાવ લેતા આપણને બિલકુલ ખચકાટ થતો નથી. હા, અભાવ કોનો હોવો જોઈએ? ભગવાન અને ભગવાનના સત્પુરુષ, એનામાંથી આપણે પાછા પડીએ, એના સંગે કરીને, એની વાતે કરીને, એની સાથે રહેવાએ કરીને, સત્સંગમાંથી આપણે પાછા પડીએ, એનો ચોક્કસ અભાવ રાખો. કારણ કે જો એના પ્રત્યે થોડો પણ ભાવ રાખેલો હોય તો સત્સંગને નુકસાન થવાના ચાન્સીસ 100% છે. 1% નહીં, 100% છે. એટલે એનો અભાવ રાખવો પડે. કેવો અભાવ? કે હું આનો સંગ કરીશ, આની સાથે બેસીશ, આની વાત સાંભળીશ, આની જોડે રહીશ, આની ભેગા પથારી કરીશ, આની ભેગા ફરવા જઈશ, આની ભેગા જમીશ, મને ભગવાનને સત્પુરુષમાંથી પાછા પાડશે. એની હલકી વાતો હોય છે, એના હલકા વિચારો હોય છે, અને એને સત્સંગની અંદર એને પોતાનું જ ઠેકાનું નથી, એ પોતે જ એનું ભજન ભક્તિ કાંઈ નથી, એ મને શું આપશે? એટલા માટે એને દૂરથી વંદન. આટલો જ અભાવ,
કે એનામાં આ નથી એટલે મારે નથી કરવાનું, પછી ત્યાંથી દૂર. પણ એને વિચાર વિચાર પણ ના કરે, ફક્ત એક વિવેક રૂપી અભાવ, વિવેક કે આટલો મારે આ સંગ ના થાય, વિવેક એટલો વિવેક રાખી લે. બાકી એને પણ જો બહુ ગોખ્યા કરે તો એ પણ એને નુકસાન કરે, એને નહીં ગોખવાનું, વિવેક રાખવાનો કે આટલું આમ નહીં, એ ગરીબ જ છે. અને આ આપણે ગુરુજીનો યોગ થયો, સંતોનો યોગ થયો, લોયાધામનો યોગ થયો, પછી પૂર્વે એને બધું જે મળ્યું હોય, ખોટું સાચું જે કાંઈ એને અનુભવાયું હોય, એટલે વારે વારે જ્યારે બેહેન ત્યારે એ જ વાત કરે, સ્વામી પહેલાં તો કેટલું છેતરાના, કેટલું છેતરાય, આમ થયું તેમ થયું, આમ કરતા હતા, આવું કરતા હતા, અહીં અમારા ઘરે આવું, આમ બધી વાતો કર્યા કરે. મેં એક દિવસ પહેલાં શરૂઆતમાં એક બે વીક આવ્યા એટલે મેં થોડી વાર તો સાંભળ્યું, પછી એક દિવસ કીધું કે હવે તમને કેવું મળ્યું છે એ કહો. તો કે બહુ સરસ. એવું જેટલો ટાઈમ તમે આ જીભને બગાડીને જે પૂર્વે બગડેલું મળ્યું હતું એની વાત કરો છો, એના કરતાં જે સારું મળ્યું છે ને એને વાગોળો. હવે એને ભૂલી જાઓ, ભગવાને આપી દીધું ને તમને, તમને સંતોષ થાય એવું આપ્યું ને, તમે ઊંડા ઉતરીને જોયું પછી સંતોષ થઈ ગયો ને, તો હવે પેલું ભૂલી જાઓ, એના અભાવને છોડો. એનો અભાવ લેવાથી તમને શું ફાયદો છે? વિવેક રાખો, એનો સંગ નથી કરવાનો. જે સાચું મળ્યું છે એનો સંગ પ્રબળ કરો, પ્રકૃષ્ટ પ્રમાણમાં કરો, અતિશય કરો, ઓલાનો વિવેક રાખો. બસ આટલું જે કરે એને કલ્યાણના માર્ગમાં વિઘન ના આવે. અને કોઈનો દૈહિક સ્વભાવ જોઈને તો અભાવ લેવો નહીં. કોઈનો જમવાનો હોય, કોઈનો બોલવાનો હોય, કોઈને કોઈને થોડુંક એવું હોય વિવેક વિના બોલાઈ જાય, કોઈ ચંચળ હોય થોડા, કોઈ સંતો ભક્તોનો દૈહિક સ્વભાવ જોઈને અભાવ ના લેવો. વિચારવું કે હશે મારાય કંઈક સ્વભાવ છે, એમનાય કંઈક હોય. દૈહિક સ્વભાવ જોઈને અભાવ ના લેવો. અભાવ તો બ્રહ્માગ્નિ છે, સૌને બાળી નાખે. જે જે તેનો સ્પર્શ કરે, લીલું હોય કે સૂકું હોય, કોઈને ગણકારે નહીં, કારણ કે બ્રહ્માગ્નિનો સહજ સ્વભાવ એવો છે. માટે અભાવ ક્યારેય લેવો નહીં. જે સૌથી વાલો છે આપણને, વાત વાતમાં જે આપણે લઈ શકીએ અને ખબર નહીં, આ જીવને નથી શરીરનો અભાવ આવતો, નથી દેહના સંબંધીનો અભાવ આવતો. અભાવ માત્ર એને આવે છે કોને? સત્સંગની અંદર જ શીખે આ બધું. કોઈ દિવસ દેહના સંબંધીનો અભાવ ના, કોઈ અભાવની વાત કરે ને તો કે ના આમ બધું ખરું પણ આમ તો પાછા ડાયા, કેવી વાત કરી દે, તરત ઓલું જે એનો દોષ છે એને દબાવીને વાત કરે. શરીરની વાત આવે તરત શરીરનો દોષ દબાવી દે. શરીરનો અભાવ નહીં, શરીરના સંબંધીનો અભાવ નહીં, એની અંદર કેટલા બધા કુલક્ષણ હોય એકેયનો અભાવ નહીં. અને સત્સંગની અંદર હવારથી હાં જુદી અભાવ જ અભાવ. ઓલા આમ કેમ બોલ્યા, ઓલાએ આમ કેમ કર્યું, ઓલાએ આમ તેમ કર્યું, આ જ આ તો બ્રહ્માગ્નિ છે, બાળી નાખે. જેને પોતાના સત્સંગને સેફ રાખવો હોય, જેને ભગવાન સુધી આ જન્મે પહોંચવું હોય, એને વિવેક ચોક્કસ રાખવો. વિવેક એ અભાવ નથી. પોતાના કલ્યાણનું જતન વિવેકપૂર્વક કરવું એ અભાવ નથી. એવા વિવેક વિનાનો હોય એ તો ગમે ને ભટકાય. ગોપાળાન સ્વામી કીધું સરળ સ્વભાવ સારો, સરળ સ્વભાવ સારો છે? કોઈએ પૂછ્યું તો કે સરળ સ્વભાવમાં એ દોષ છે. શું દોષ? એને કોઈ આડી અવળી વાતે ચડાવે ચડી જાય, એનો દોષ છે. અને બુદ્ધિવાળાનો એ દોષ છે કે એને સાચું સમજાવે તો એ પૂરેપૂરું સમજાય નહીં, એમાં તર્ક વિતર્ક કરે બુદ્ધિના. ગોપાળન સ્વામીની વાતમાં બે વાત આવે છે. માટે વિવેકરૂપી, પોતાના કલ્યાણના જતનરૂપી વિવેક ચોક્કસ રાખો, પરંતુ અભાવ નહીં. એટલું મારે અસંગ કરવા જેવો નથી. કોઈ હરિભગત છે, સત્સંગમાં આવે છે, એની પાસે સમજણ ઓછી છે, અથવા એમાં થોડોક દૈવી આસુરી ભાગ છે, એમાં દૈવીપણું 40% છે ને આસુરીપણું એમાં 60% છે, બે મિક્સ તો હોય જ મુમુક્ષુમાં. હવે એમાં 60% છે, આપણી અંદર દૈવીપણું 70% છે, આસુરીપણું 30% છે, તો આપણે વિચારો એનો સંગ નહીં કરવાનો, નહીં તો એ 60માંથી 30 બીજા આપી દે આપણને તો બે હરખા થઈ જાય. આપણે આપણાથી દૈવી વધારો એનો સંગ કરવાનો, બસ વિવેક રાખવાનો. ઓલાને જેસો ને કેમ છો, સારું બસ મજામાં, એને ઉપરથી થોડું આપવાનું, જો ઓલા ભગત બહુ સારા છે, હા ક્યારેક ક્યારેક બેસજો એમની જોડે, વાતો સાંભળવા જેવી છે, એમ કરીને એનું આસુરભાવ જે રહેલો છે એ ટળે અને એમાં દૈવીપણું આવે, એવા ઉપાય કરવાના. એવો ઉપાય કરી, એવો ઉપાય આપીને વિવેકથી, પણ
કોઈ મોક્ષના માર્ગે ચાલે છે, દૈહિક સ્વભાવ હોય એને કોઈ દી જોવા નહીં, એનો અભાવ ક્યારેય લેવો નહીં. સત્સંગના પાંચ વર્તમાન નિયમોને દ્રઢ કરીને રાખતા હોય તેને સંત હરિભક્ત જાણવા, જે તે પાંચ નિયમોને ન રાખે તે વિમુખ છે એમ જાણવું, તેઓ નિયમભંગનું પ્રાયશ્ચિત કરે ત્યાં સુધી તેની સારી આશા રાખવી તેને વિમુખ ન કહેવા, તેને ઠીક કરવા માટે સતત પ્રયાસ કરવો. ભગવાન કેટલા દયાળુ છે, કદાચ કોઈને પંચવર્તમાનમાં ફેર પડ્યો તો એકાંતમાં બોલાવીને એનું પ્રાયશ્ચિત આપવું, એને વિમુખ ના કહેવો ના કરવો, અને પછીથી જો એ સુધરી જાય તો એને ચાન્સ આપવો. સત્સંગ ચાન્સ માટે છે, સત્સંગ બાદબાકી માટે નથી. જો સત્સંગમાં બાદબાકી કરવામાં આવે ને તો એક એક ખુરશીઓ ટકે જ નહીં. થોડું કર્યું કે બાદબાકી, થોડું કર્યું બાદબાકી, તો કોઈ ટકે જ નહીં. જે અક્ષરધામમાંથી આવ્યા હોય ને એ અહીં આવીને પાછા એના એ જ જાય, નવો કોઈ ના જાય. થોડોક ગુનામાં આવ્યો બાદબાકી કરી નાખો તો ના થાય. એટલે તો સત્પુરુષોના હૈયા વિશાળ હોય છે, સત્પુરુષોની હોજરીઓ બહુ મોટી હોય છે, સત્પુરુષોના હૃદય અતિશય વિશાળતાને પામેલા હોય છે. એટલે એમાં બધું હમાઈ જાય, એમાં બધું હમાઈ જાય. આપણને ઘણી વખત થાય કે આમ કેમ ના કરે, આમ કેમ ના કરે, પણ એવું કરે તો આપણે બાકી ના રહીએ, કોઈ નહીં આપણે જ બાકી ના રહીએ. જેટલા ધામમાંથી આવ્યા છે ને એ જ પાછા ધામમાંથી પૂગે, બાકી બધાની બાદ બાકી થઈ જાય. જીવ પ્રાણી માત્ર એ તો કોઈને કોઈ, કોઈને કોઈ ગુનો, કોઈ ને કોઈ ભૂલ એનાથી થયા જ કરવાની, થયા જ કરવાની. પણ ભગવાન ને ભગવાનના સત્પુરુષો દયાળુ છે, ઉદાર છે, એ જીવને તારવા માટેના પ્રયત્નમાં છે. ભૂલ થઈ હોય તો માફી આપે છે, વિમુખ નથી કરતા. મહારાજ કે એની જાતે ઓશિયાળો થઈને નીકળી જાય, મહારાજ કોઈને વિમુખ નહીં, ઓશિયાળો થઈને. રઘુનાથદાસને મહારાજ છેલ્લે એ તો કીધું કે ભાઈ આમ રહેવું હોય તો રહો, બાકી કાંઈ નહીં તો ના રહ્યા, એની જાતે ગયા વિમુખ થયા. પણ મહારાજે પણ દયા રાખી, દયા રાખી. ચાન્સ, સત્સંગ છે ચાન્સ આપવા માટે જ. કોઈનાથી ભૂલ ન થાય એવું નહીં, ભૂલ થઈ જાય ચાન્સ આપો, એને ફરીથી ચાન્સ આપો. એનું કલ્યાણનો માર્ગ આપણા, આપણને તોડવાનો અધિકાર નથી. આપણે કોઈ માટે ક્યારેય એવું ના વિચાર લેવું કે આમ કેમ. કોઈને પણ સત્સંગમાં ભૂલ થાય, આટલો મોટો સત્સંગ છે, આ તો બહુ ઊંચો માર્ગ છે, થઈ જાય, એને ચાન્સ આપવાનો. તેઓ નિયમભંગનું પ્રાયશ્ચિત કરે ત્યાં સુધી તેની સારી આશા રાખવી, તેને વિમુખ ન કહેવો, તે ઠીક કરવા માટે સતત પ્રયાસ કરવો. કળિયુગનું બળ તો અપાર છે, સમુદ્રની વેળ ભરતીના જેવું છે, થોડીક પણ ગફલત રાખે તો પૂર તેને તાન્યા વિના રહે જ નહીં. આ કળિયુગ આવો છે મહારાજ કે, એટલે થઈ શકે છે આ બધું. મોટા મોટા જહાજ પણ જો નાંગળ્યા વિનાના હોય તો ભરતીનું પૂર એને તાનીને દૂર લઈ જાય છે, પછી તેને ઠેકાણે લાવતા ઘણું કઠિન થઈ પડે. બહુ લાંબા કાળથી ભવસાગરમાં ભટકતા રહ્યા, લખચોરાસીમાં વિશાળ દુઃખ સહન કર્યા, પછી સત્સંગ થયો એટલે ભવસાગરને કાંઠે આવ્યા એમ જાણવું. સત્સંગ એટલે ભવસાગરનો કાંઠો, આખો ભવસાગર તરી ગયા. સત્સંગમાં આવ્યા ને આખો ભવસાગર તરી ગયા. હવે ભવસાગરમાં નથી, કાંઠા ઉપર છીએ આપણે. પણ જો નાગળ ના હોય તો પેલી ભરતી આવે ને પાછી, વાન ક્યાં ના ક્યાં લઈ જાય. અત્યારે કાંઠે પહોંચી ગયા, પણ નાગળ બરાબર સત્પુરુષ ભેગા બાંધીને રાખવા, આપણા નાંગળ બરાબર સત્સંગમાં બાંધીને રાખવા, નહીં તો વહી જવાય. અને પછી સત્સંગ થયો એટલે ભવસાગરને કાંઠે આવે એમ જાણવું. જેને સત્સંગ નથી થયો એ તો ભવસાગરમાં જ રહ્યા છે. જ્યાં સુધી ભવસાગરનું દુઃખ દેખાતું નથી ત્યાં સુધી તેને ઘોર અંધારું જ છે. ભલે તેઓ વેદ અને પુરાણોને ભણ્યા હોય, તેમનું ઘોર અજ્ઞાન અંધારું ટળતું નથી. માટે અહીંયા આગળ મહારાજ પીજના ભક્તોને એટલી વાત છેલ્લે અહીંયા આગળ આ 30મી કડીમાં કહે છે કે ભવસાગર તરીને જે સત્સંગમાં આવ્યા છે, કાંઠે બેસી ગયા છે, બસ હવે આ સત્સંગની અંદર નાગળ નાખીને એટલે દ્રઢ મન કરીને, જે સારંગપુરના સાતમામાં મહારાજે કહ્યું, જ્યાં ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય ત્યાં નૈમિક શાણ્ય ક્ષેત્ર જાણવું, ત્યાં વ્રત તપ જપ આદિકને ઈચ્છવું, અને ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું, એ નાગળ છે. નાંગળ છે, અતિ દ્રઢ મન કરીને રહેવું. બસ એ જેને નખાઈ ગયો એને ગમે એવી માયાની ભરતી આવશે, કળિયુગની ભરતી આવશે, એ નહીં તનાય. માટે સત્પુરુષને વિશે જોડાઈને જે રહે, સત્સંગમાં જોડાઈને રહે, એનો સત્સંગ પાર પડે. આવી મહારાજ પીજના ભક્તો પાસે વાત કરી રહ્યા છે. પૂર 8ની તરંગ 39ની 30 કડી સુધીની વાત થઈ છે. ગણેશ્યામ મહારાજ.